तो आपणे चेप्टर 7 याम भूमिति माटे 7.2 नो उदाहरण 6 करशुं। हवे आ छे छे दाखलो गुणोत्तर वाला दाखला कहेवाय, बराबर छे। आ दाखलामां ध्यान आपजो, મહત્વનો દાખલો છે, આપણે પણ દાખલો પૂછાય છે ઓલ્ટરનેટિવ ની અંદર પૂછાય છે। હવે અહીં આપણને શું આપેલું છે કે બિંદુઓ, બે બિંદુ આપેલા છે। પહેલો બિંદુના યામ છે 4 અને -3, બીજા બિંદુના યામ છે 8 અને 5 ને જોડતા રેખાખંડ, આ બંને જે બિંદુ છે તેને કોઈ રેખાખંડ વડે જોડવામાં આવે છે। ક્યાં ગુણોત્તરમાંથી કે 3:1 ગુણોત્તરમાં તો વચ્ચે કોઈ બિંદુ આવેલું છે અને આ જે બિંદુ છે તે આ રેખાખંડને છે ને 3:1 ગુણોત્તરમાં શું કરે છે, વિભાજન કરે છે। તો જે બિંદુ આ ને વિભાજન કરે છે તેને આપણે યામ ગોતવાના છે, બરાબર। તો જોઈએ, આપણે સૌથી પહેલા આપણે નામ આપી દઈએ, નામ નથી તો આપણે એને એ કહી દઈશું। તો શું નામ આપશું, 4 અને -3, આને આપણે બી કહી દઈએ। તો બી ના યામ શું થશે, 8 અને 5, બરાબર છે। અને ગુણોત્તર આપેલો છે તો જે કોઈ બિંદુ છે એનો ગુણોત્તર કેટલો છે, 3:1। હવે આપણે x1 y1 લખી નાખીએ, x1 y1 x2 y2। હવે x1 કેટલા થશે 4, y1 કેટલા થશે -3, x2 y2 કેટલા થશે 8 અને 5। હવે દોરવું પણ પડશે ફરજિયાત, તમે સૌથી પહેલા દોરવાનું કરજો પછી આ બધું કરજો। એ બે બિંદુ છે, કે બે બિંદુ છે એ અને બી, એ બિંદુ ના યામ શું છે 4 અને -3, અને બીજા બી બિંદુ ના યામ શું છે 8 અને 5। હવે આ બે બિંદુને આપણે રેખાખંડ વડે જોડવા માંગ્યું છે। હવે વચ્ચે કોઈ બિંદુ છે જે આ એબી ને શું કરે છે, 3:1 ગુણોત્તર માં વિભાજન કરે છે। આ ભાગ 3 છે ને આ ભાગ 1 છે, એ ગુણોત્તર માં શું કરે છે, બી આપણે જોઈ શકાય, બી છે બે ભાગમાં વિભાજન કરે છે। આપણે ખાલી જો સામાન્ય વાત કરીએ તો બી શું કરે છે, બી ને બે ભાગમાં વિભાજન કરે છે, પણ આપણે ત્યારે ગુણોત્તર જ બોલતા, પણ અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે કે આ 3 ભાગ છે, આપણે દોર્યું છે એટલે પરફેક્ટલી નું આવે, તો પરફેક્ટલી દોરવું હોય તો પી અહીંયા દોરવું પડે। આ 3 ભાગ છે, ના કેટલો ભાગ છે, એક ભાગમાં પી શું કરે છે, વિભાજન કરે છે। તો આપણે જે આ પી વિભાજન કરે છે, નામ આપણે આપી દે પી, પી એ બી ને શું કરે છે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો આપણે પી ના યામ શોધવાના છે, તો જે વિભાજન કરતો હોય ને, અત્યારે આપણે પી નામ આપ્યું છે, જે એબી ને શું કરે છે, વિભાજન કરે છે, તો એના યામે આપણે શું કહેશું, એક્સ અને વાય નામ આપશું, બરાબર છે। તો હવે આગળ, હવે અહીં શું છે, 3:1 ગુણોત્તર છે, તો પેલાને એમ કહેવાનું, બીજાને એમ કહેવાનું, તો એમની કિંમત કેટલી થશે, 3 થશે અને એનની કિંમત 1। યાદ રાખો પેલો ગુણોત્તર હંમેશા પેલો 3 છે, તો પેલાને એમ કહેવાનું, બીજાને આપણે એમ કહેવાનું। હવે ફરી એક વખત આ બે બિંદુ જે છે એને આપણે એ અને બી કીધા, એ બી અને ગુણોત્તર એના x1 y1, બીના જે યામ છે, બીના જે ઓલા છે એને આપણે x2 y2, અને ગુણોત્તર આપણે શું કીધું, એમ અને એન। હવે આપણે કિંમત કોની કોઈ ગોતવાની છે, પી ના યામ ગોતવાના છે, બરાબર છે। તો પી ના યામ આપણે શું કીધા છે, એક્સ અને વાય, બરાબર। પ્રશ્નાર્થ, હવે આનું ગુણોત્તરનું સૂત્ર કેવી રીતે આવશે, સૂત્ર બરાબર યાદ રાખવાનું છે, એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન ના છેદમાં એમ પ્લસ એન, વાય બરાબર એમ વાય ટુ પ્લસ એન વાય વન ના છેદમાં એમ પ્લસ એન। હવે આપણે કિંમત લખી દઈએ, પેલા છે એમ, એમની કિંમત કેટલી છે 3, ગુણ્યા એક્સ ટુ કેટલા છે 8, પ્લસ એન કેટલા છે 1, એક્સ વન કેટલા છે 4, એમ પ્લસ એન એમ 3 અને એન 1, 3 8 24, 4 1 4, 3 ને 4, હવે 24 ને 4 28 થાય, નીચે 4 4 7 28, અને આપણને કેટલા મળ્યા, કિંમત કેટલી મળી 7, તો એક્સ બરાબર 7। એવી રીતે વાય માં આવી, એમ વાય ટુ, પેલા એમ એટલે 3, વાય ટુ કેટલા છે 5, પ્લસ એન કેટલા છે 1, વાય વન કેટલા છે -3, નીચે એમ પ્લસ એન એટલે 3 વત્તા 1, 3 5 15, પ્લસ માઇનસ 3 1 3, બરાબર। હવે 15 માંથી 3 જાય તો 12 બચે, 12 ના છેદમાં 4 થાય, તો વાય બરાબર કેટલા મળ્યા, 3 મળ્યા, છેલ્લે જવાબ આવી ગયો
नाम लखी ना पी एक्स वाय बराबर पी पी की किमत के लिए मेरी सॉरी एक्स की किमत के लिए मेरी सात वाय की किमत के लिए मेरी त्रण पी एक्स वाय बराबर सात त्रण दाखलो पते आ रीते लखवानु रहेशे बराबर आपणे बीजो दाखलो जोईए तो चलो हवे आपणे स्वाध्याय 7.2 ની શરૂઆત કરીએ એની અંદર આપણે પહેલો દાખલો જોઈએ હવે પહેલા દાખલામાં શું આપ્યું છે કે બિંદુ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 છે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો આપણે -1 7 ને આપણે શું કહેશું 1 કહેશું બીના યામ શું કહેશું 4 અને -3 બરાબર तो आपने पी शू करे छे बी ने विभाजन करे छे तो बी ना याम आपने शोधवाना छे अहीं पण लखी नाखी -1 અને 7 4 અને -3 અને ગુણોત્તર કેટલો આપેલો છે 2:3 ડિટેલ્સ લખી નાખી હવે એના યામ ને શું કહેશું x1 y1 તો x1 કેટલો થશે -1 અને y1 કેટલા થશે 7 હવે બીના યામ કોણ છે 4 અને -3 છે ને આપણે x2 અને y2 કહેશું ગુણોત્તર કેટલો છે 2 અને 3 તો 2 ને આપણે શું કહેશું m અને 3 ને શું કહેશું n આપણે x અને y ની કિંમત શોધવાની છે હવે આપણે કિંમત લખી નાખી સૂત્રમાં m કેટલા છે 2 x2 કેટલા છે 4 પ્લસ n 3 x1 કેટલા છે -1 થોડું છૂટમાં અને વ્યવસ્થિત લખવાનું રહેશે 2 અને 3 2 × 8 પ્લસ માઇનસ માઇનસ 3 × 1 3 ના છેદમાં 5 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 5 બચે 5 ઉડી ગયા જવાબ શું બચે 1 x બરાબર 1 હવે y માં કિંમત મૂકીએ m કેટલા છે 2 ગુણ્યા y2 કેટલા છે -3 પ્લસ n કેટલા છે 3 y1 7 ના છેદમાં 2 + 3 2 × 3 - 6 3 × 7 = 21 ના છેદમાં 5 માઇનસ પ્લસ માઇનસ 21 માંથી 6 જાય તો 15 ના છેદમાં 5 બરાબર 21 મોટા છે પ્લસ છેદ ઉડાડો 3 જવાબ શું આવ્યો 3 મળી ગયું x અને y બે ની કિંમત મળી ગઈ છેલ્લે લખી નાખવાનું વચ્ચે રીતે લાઈન પણ કરી નાખજો pxy બરાબર x ની કિંમત 1 અને y ની કિંમત 3 છેલ્લા રીતે બોક્સ કરી નાખવાનું આપણો દાખલો પૂરો બરાબર હવે તમને હોમવર્ક આપી દઉં છું હવે મેં હોમવર્કમાં 6 દાખલા આપ્યા છે પહેલા દાખલામાં એના યામ આપેલા છે પછી બીના યામ આપેલા છે સીધો તમને ગુણોત્તર આપ્યો છે પ્રશ્ન આખો લખ્યો નથી ગુણોત્તર 3:2 છે એટલે બીજા દાખલામાં એના યામ બીના યામ સીધો ગુણોત્તર તો કુલ 6 દાખલા છે જે તમારે જાતે રફબુક ની અંદર સોલ્વ કરવાના છે પહેલા બે દાખલા તમારે તમારી ફેરબુક ની અંદર સોલ્વ કરવાના લખવાના રહેશે અને ફેર રફ નોટ ની અંદર બે વખત ગણવાના રહેશે પ્રશ્ન મહત્વનો છે એટલે વ્યવસ્થિત રીતે સોલ્વ કરશો